હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આ જે વિડીયો છે જેને ટેન્થ પછી ડિપ્લોમામાં એડમિશન લેવાનું છે એના માટે છે ઓકે તમારું જે રાઉન્ડ વનનું જે રિઝલ્ટ છે ચૌદ તારીખ એટલે કે ગઈકાલે ડિક્લેર થઈ ગયું છે ઓકે તો શું પ્રોસેસ કરવાની છે ઘણા બધા ઓલરેડી પ્રોસેસ કરી દીધી છે ઘણા બધાને જો પ્રોસેસ બાકી છે તો ઘણા બધાને કન્ફ્યુઝન પણ એટલું છે ઓકે તો વિડીયો શાંતિથી જોજો તમારા જેટલા બી ડાઉટ છે જેમ કે ટોકન ફી ભરીએ તો શું થાય ટોકન ફી ના ભરીએ તો શું થાય એડમિશન કન્ફર્મ કરાવવું છે પછી પ્રથમ રાઉન્ડ પછી સમજો કે કોઈને સેકન્ડ રાઉન્ડમાં જવું છે તો પ્રથમ રાઉન્ડનું શું તો આપણે જેટલી બી પોસિબિલિટી છે એ બધી જ પોસિબિલિટી આ વિડીયોની અંદર જોવાના છે તો શાંતિથી જોજો તમારા હન્ડ્રેડ પર્સન્ટ જે બી ડાઉટ હશે બધા જ ક્લિયર થઈ જશે ઓકે અને તમારા જે કોઈ રિલેટેડ હોય કે તમે વિડીયો જોતા હોવ કે ડિપ્લોમાના સ્ટુડન્ટ હોવ સમજો કે તમારા કોઈ બી રિલેટેડ હોય તો એમના સુધી જરૂરથી પહોંચતો કરજો જેથી એમને જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ જાય ઓકે આ ઘણી બધી ચેનલ પર ઘણું બધું કન્ફ્યુઝન ક્રિએટ ઓલરેડી થયેલું છે તો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાઈશ ત્રણ સ્ટુડન્ટ છે ત્રણ સ્ટુડન્ટને આપણે એક્ઝામ્પલ લઈને સમજાઈશું કે જો આ સ્ટુડન્ટને આવું કરશે તો શું થશે આવું કરશે તો શું થશે આવું કરશે તો શું થાય એટલે તમારા માટે એકદમ ક્લિયર થઈ જશે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો કે જેને કન્ફર્મ કરવાનું છે તો શું કરવાનું છે ટ્યુશન ફી વિયરમાં લાગ્યું છે તો એ લોકો શું કરશે બધું જ આપણે ડિસ્કસ કરવાનું છે તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ ઓકે તો મેં તમને જે કીધું હોય તો ટોટલ ચાર કેસ પોસિબિલિટી થશે જે બીથ ફર્સ્ટ રાઉન્ડ છે એના પછી ચાર પોસિબિલિટી થઈ શકે ઓકે તો કઈ કઈ પોસિબિલિટી થશે એ બધું જ અહીંયા વ્યવસ્થિત પોઈન્ટવાઇઝ લખેલું છે ઓકે તો આપણે જોઈએ ફર્સ્ટ કેસ કે જે ઉમેદવાર છે એટલે કે જે કેન્ડિડેટ છે એ ઓનલાઈન ફી ભરી દે છે પ્રવેશ કન્ફર્મ કરે છે અને એડમિશન લેટર ડાઉનલોડ કરે છે ઓકે હવે જે એડમિશન ડાઉનલોડ કરી લે છે જેને કન્ફર્મ કરે છે તો એનો મતલબ શું થાય છે કે ઉમેદવાર ઓનલાઈન સમયથી આપીને રાઉન્ડ ટુ માટે પાત્ર છે બરાબર જો અમુક સ્ટુડન્ટ છે કે જે એવું વિચારે છે કે સર મારે હજુ કદાચ આ કોલેજમાં તો સર સારું જ છે મને મળ્યું છે પણ હજુ મારે સેકન્ડ રાઉન્ડમાં જવું છે હું સેકન્ડ રાઉન્ડમાં જઈશ અને મારે જો સેકન્ડ રાઉન્ડમાં મને આનથી સારી કોલેજ મળતી હોય તો મારે ચાન્સ લેવો છે અધરવાઇઝ આ કોલેજ સારી છે તો એમને શું કરવાનું છે તો કે એમને તો તમારી જે બી ટ્યુશન ફી છે ઓકે કેટેગરી વાઇઝ વાઇઝ અલગ અલગ હશે મેલને અલગ હશે ફિમેલને અલગ હશે ગવર્મેન્ટમાં અલગ અલગ હશે એટલા માટે સેલ્ફ ફાઇનાન્સમાં બધા માટે સેમ હશે તો ઉમેદવાર એટલે કે કેન્ડિડેટે શું કરવાની છે તો પોતાની જે ફી છે એ પે કરી દેવાની છે એડમિશન લેટર ડાઉનલોડ કરી લેવાનો છે બરાબર હવે જો પહેલો પેરાગ્રાફ શું લખ્યું છે ઉમેદવાર ઓનલાઈન સંમતિ આપીને રાઉન્ડ ટુ માટે પાત્ર છે એટલે જ્યારે બી રાઉન્ડ ટુ સ્ટાર્ટ થશે એટલે તમારા પોર્ટલની અંદર કન્સર્ટ આવશે કે તમારે સેકન્ડ રાઉન્ડમાં જવું છે તો તમારે યસ કરવાનું જો નથી જવાનું તો તમારે નો કરવાનું અથવા ઓપન જ નહીં કરવાનું એ પછીની વાત છે જ્યારે સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે ત્યારની વાત કરીએ છીએ જો તમે રાઉન્ડ ટુમાં ભરેલી ચોઇસ અનુસાર પ્રવેશ મેળવી લો તો તમારા પ્રથમ રાઉન્ડનો પ્રવેશ આપમેળે રદ થશે અને તમારી પ્રવેશ ફી નવા પ્રવેશ માટે ટ્રાન્સફર કરવામાં આવશે ઓકે હવે મેં તમને જે કીધું હોય બરાબર કે જો તમને સેકન્ડ રાઉન્ડમાં જાઓ છો આ કયા કેસ થશે જ્યારે તમે ટોકન ફી દસ હજાર રૂપીસ કે જે બી તમારા ટોકન ફી બતાવે છે એ પે કરશો ત્યારની વાત છે તમે સેકન્ડ રાઉન્ડમાં ગયા સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળી ઓકે તો તમારું જે ફર્સ્ટ રાઉન્ડનું જે રિઝલ્ટ હતું એ આપોઆપ જતું રહે સર ઓબ્વિયસલી તમે સેકન્ડ રાઉન્ડમાં ક્યારે જાઓ કે તમને એવી ઈચ્છા હોય કે સર આના કરતાં મને સારી કોલેજ મળે તો ઓબ્વિયસલી તમને ત્યાં સારી કોલેજ મળી ગઈ છે તો આ જે તમારી સીટ છે જે ફર્સ્ટ રાઉન્ડની સીટ છે તમારી આપોઆપ જતી રહે હવે તમારા મગજમાં તરત ક્વેશ્ચન થાય કે સર મને ફર્સ્ટ રાઉન્ડમાં સેકન્ડ રાઉન્ડમાં ના મળ્યું તો તમારી ફર્સ્ટ રાઉન્ડની જે સીટ છે એ એઝ ઇટ ઇઝ રહેશે ક્યારે જ્યારે તમે ટોકન ફી ભરેલી હશે ત્યારે હવે તમને ક્વેશ્ચન આવશે કે સર ટોકન ફી ભરી એનું શું ઓકે તો એ જે ટોકન ફી ભરો છો એ તમારા ઓટોમેટિક જે તમારું સેકન્ડ રાઉન્ડમાં સમજો કે કોઈ કોલેજમાં મળ્યું હશે તો ત્યાં ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે જો અહીંયા લખેલું જ છે આ ક્રિસ્ટલ ક્લિયર જેવું એકદમ વ્યવસ્થિત ગુજરાતીમાં પેરેગ્રાફ વાઇઝ લખેલું છે દરેક જણને સમજાય રીતે જો સેકન્ડ પેરેગ્રાફ વાંચો ગ્રીનમાં જો તમે રાઉન્ડ ટુમાં ભરેલી ચોઈસ અનુસાર પ્રવેશ મેળવો છો તો તમારો પ્રથમ રાઉન્ડનો પ્રવેશ આપોઆપ રદ થશે અને તમારી પ્રવેશ ફી નવા પ્રવેશમાં ટ્રાન્સફર કરવામાં આવશે ઓકે ले પૈસા તમારા ટ્રાન્સફર થઈ જશે અને બી ત્રીજો પેરેગ્રાફ વાંચો કે જો રાઉન્ડ ટુમાં કોઈ ફેરફાર નથી મતલબ રાઉન્ડ ટુમાં તમને ત્યાંનું ત્યાં જ મળ્યું અથવા ના મળ્યું તો તમે રાઉન્ડ વનમાં પ્રવેશ કાયમ રહેશે કારણ કે તમે ફી ભરેલી છે આ કેવો કેસ થશે જ્યારે તમે ટોકન ફી ભરશો ત્યારે ઓકે ટોકન ફી નહીં ભરો તો એના માટેનો છે આપણે પછી સમજીએ છીએ આ રેગ્યુલર સ્ટુડન્ટ થઈ ગયા હવે વાત કરીએ આપણે ટી એફડબલ્યુએસ અથવા તો જેની ફી ઝીરો છે તો સેમ કેસ એના માટે બી લાગુ પડશે તો એ લોકોએ શું કરવાનું છે ટીએફડબલ્યુએસ છે કે અથવા તો જે ગર્લ્સ છે એમને ગવર્મેન્ટની અંદર મળ્યું હશે તો એમને બી શૂન્ય ફી હશે તો એમને શું કરવાનું છે કે તમારે ઓપન કરવાનું તમારું પોર્ટલ અને એને જે બી આવ્યું હશે કે રિઝલ્ટ તમારે એક્સેપ્ટ કરવું છે તો રિઝલ્ટ તમારે શું કરી લેવાનું એક્સેપ્ટ કરી લેવાનું ઓકે તો અહીંયા લખ્યું છે જો ઉમેદવાર ઓનલાઈન સંમતિ આપીને એટલે એક્સેપ્ટ કરીને રાઉન્ડ ટુ માટે એલિજિબલ થઈ જશે જે કેસ વન હતો સેમ એઝ ઇટ ઇઝ સેમ કેસ ટુ થશે ઓકે જો તમે રાઉન્ડ ટુમાં ભરેલી ચોઇસ મુજબ પ્રવેશ મેળવો તો તમારા પ્રથમ રાઉન્ડનો પ્રવેશ આપોઆપ રદ થઈ જશે અને ઓનલાઈન ફી ભરેલી તો આપણે તો ભરેલી નથી એટલે એ સ લાઈન વાંચવાની જરૂર નથી અને સેમ વસ્તુ જો રાઉન્ડ ટુમાં કોઈ ફેરફાર નહીં થાય તો તમારું રાઉન્ડ વન એડમિશન કાયમ રહેશે ઓકે પહેલો ને બીજો કેસ સરખો છે હવે ત્રીજો ને ચોથો સમજવા જેવો છે ત્રીજો કેસ ખાસ સમજજો સ્ટુડન્ટ અહીંયા જ ભૂલ કરે છે ઓકે ઉમેદવાર રાઉન્ડ વનમાં પ્રવેશ કન્ફર્મ કરતો નથી એટલે કે કોઈ ફી ભરતો નથી ઘણા બધા સ્ટુડન્ટ છે એવા કેસીસ આવતા હોય છે જ્યારે સેકન્ડ રાઉન્ડનું પતે ને પછી કે સર મેં ફી નથી ભરી હવે બરાબર તો શાંતિથી સમજો કે તમે ફી નહીં ભરો તો શું કેસ થશે મતલબ કેવો કેસ બનશે તમારા પાસે કે આ રીતનો સિનારિયો તમારી સમક્ષ આવશે ઓકે તો જુઓ ઉમેદવાર ઓનલાઈન સંમતિ આપીને રાઉન્ડ ટુ માટે પાત્ર છે ઓકે એ એલિજિબલ છે રાઉન્ડ વનને ને રાઉન્ડ ટુને કોઈ હમણાં લેવા દેવા નથી સમજો કે કોઈ ફી ભરે છે અને નથી ભરતું તો એને અત્યારે કોઈ રાઉન્ડ ટુમાં તો જઈ જ શકશે પણ પ્રોબ્લેમ ક્યાં થશે નેક્સ્ટ પેરેગ્રાફમાં તમને ખબર પડશે જો તમને રાઉન્ડ ટુમાં પ્રવેશ મળે તો તમને એલોટમેન્ટ લેટર દર્શાવેલ પ્રમાણે ફી ભરીને તે પ્રવેશ કન્ફર્મ કરી શકો છો ઓકે રાઉન્ડ ટુમાં તમને કોલેજમાં મળી ગયું તો ત્યાં તમે કન્ફર્મ કરવું હોય તો તમે કરી શકો છો

રાઉન્ડ ટુમાં જો મળી જશે તો કોઈ ઇસ્યુ નથી પણ બાય ચાન્સ કદાચ રાઉન્ડ ટુમાં આપણને ના મળ્યું તો પછી તમે એવું નહીં કહી શકો કે રાઉન્ડ વનમાં સર મને મળી હતી એ કોલેજમાં મારે પાછું એડમિશન જોઈએ છે ઓકે કારણ કે રાઉન્ડ વનમાં તમે સીટ જે હતી એક્સેપ્ટ નથી કરી એક્સેપ્ટ નથી કરી એનો મતલબ શું કે તમને એ સીટ એ કોલેજ માટે કોઈ દિલચસ્પી નથી ક્લિયર એટલે આ કેસ ખાસ શાંતિથી જોજો મેં તમને જે ચાર કન્ડિશન ચાર કેસ જે કીધા વન ટુ થ્રી અને ફોર એમાં જે થર્ડવાળો છે એ ખાસ સમજજો શું છે એટલે મારું એડવાઇસ તો એ જ છે કે જે બી તમને અત્યારે એડમિશન મળેલું છે એને જસ્ટ એક્સેપ્ટ કરો જે પે છે એ પે કરો ઓકે જેને કન્ફર્મ કરવું છે કે ભાઈ મને મારી ગમતી કોલેજ મળી જ ગઈ છે ઓકે તો એને શું કરવાનું છે તો કે જેને મળી ગયું છે તો કે એડમિશન લેટર ડાઉનલોડ કરી કોલેજને વિઝિટ કરો ઓકે વિઝિટ કરવાનું હજુ ઓફિશિયલી ક્યાં આવ્યું નથી પણ વિઝિટ કરવાનું એટલા માટે કહું છું કે તમારું જે સેમિસ્ટર છે ઇન્ડક્શન પ્રોગ્રામ છે એ ચાલુ થઈ રહ્યો છે નેક્સ્ટ વીકથી અઢાર તારીખથી ઓકે અમુક કોલેજમાં પચીસ તારીખથી તો તમે જશો તો તમને ખબર પડશે એટલે બેટર છે તમારે જો કન્ફર્મ ત્યાં જ લેવાનું હોય તો તમે એડમિશન લેટર લઈ કોલેજમાં રિપોર્ટ દો કે સર મારે અહીંયા જ લેવું છે એડમિશન અને મને પ્રોપર ઇન્ફોર્મેશન આપો ક્યારથી ચાલુ થાય છે શું છે શું નહીં ઓકે હવે જે એવા સ્ટુડન્ટ છે કે જેને ફર્સ્ટ રાઉન્ડમાં મળી ગયું છે અને વેઇટ કરવું છે કે ભાઈ કદાચ સેકન્ડ રાઉન્ડમાં સારી જગ્યાએ મળે તો એને ક્યાંય જવાનું નથી ટ્યુશન ફી ભરી મતલબ ટોકન ફી ભરી દીધી અને વેઇટ કરો સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થવાનું સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે શું પ્રોસેસ છે એ હું તમને વિડીયો સમજાવી વિડીયોથી સમજાવી દઈશ હાલ તમારે બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી જસ્ટ એક્સેપ્ટ કરો અને વેઇટ કરો સેકન્ડ રાઉન્ડનું ક્લિયર અને સેકન્ડ રાઉન્ડની જે પ્રોસેસ છે એ વખતે કઈ કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવાની બધું આપણે એ વખતે ડિસ્કસ કરીશું હાલ અત્યારે આટલું કરો તમે ઓકે અને હવે જે લા લાસ્ટ કેસ છે લાસ્ટ કેસ બહુ ઓછો હોય છે કે ઉમેદવાર રાઉન્ડ વનમાં પ્રવેશ પાછું ખેંચે છે કોઈ એવો સ્ટુડન્ટ છે કે ભાઈ હવે મારે ડિપ્લોમામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને મેં મને જે એડમિશન મળ્યું છે એ પાછું ખેંચે છે તો ઉમેદવાર ઓનલાઈન સંમતિ આપીને રાઉન્ડ ટુ માટે પાત્ર છે સેમ વસ્તુ એમાં બી એલિજિબલ છે સેમ વસ્તુ જો તમને રાઉન્ડ વનનું એડમિશન પાછું ખેંચો છો તો ઓકે એ પાછું ખેંચવાનું આમ તો કોઈ રીઝન નથી પણ કોઈક ના જવું હોય કે એવું કંઈ હોય તો એ પાછું ખેંચતા હોય છે બરાબર અને જો રાઉન્ડ ટુમાં તમને પ્રવેશ ન મળે તો અગેન તમારું રાઉન્ડ વનમાં બી પ્રવેશ ચાલુ રહેશે નહીં કારણ કે તમે રાઉન્ડ વનનું પ્રવેશ શું કર્યું છે વિડ્રો કર્યો છે મતલબ પાછું ખેંચ્યું છે એટલે એ કેસ તો જનરલી કોઈ કરતું નથી પણ જે કન્ફ્યુઝન થાય છે ફર્સ્ટ જે ગ્રીન કલરનો કેસ છે એ અને જે આ બ્લુ કલરનો જે કેસ છે એ બંને વચ્ચે કન્ફ્યુઝન થતું હોય છે ઓકે હજુ બી હું તમને એક એક્ઝામ્પલ મસ્ત એક્ઝામ્પલ આપીને સમજાવું છું નેક્સ્ટ સ્લાઇડની અંદર ઓકે તો આ વસ્તુ મેં તમને જે સમજાવ્યું થોડુંક એક્સેલના ફોર્મેટમાં તમને સમજાવી દઉં કે શું થઈ શકે છે કન્ડિશન વન રાઉન્ડ વન છે ને આ બાજુ રાઉન્ડ ટુ છે ઓકે તો રાઉન્ડ વનમાં કોઈક સ્ટુડન્ટ છે જે ફીસ જે છે પેડ કરે છે ઓકે ત્રણ જે પોસિબિલિટી છે કઈ કઈ છે જે પેલી મેં તમને કીધી ચાર ત્રણ ચાર હતી એમાં છેલ્લી છે બહુ ઓછા હોય છે જે ફર્સ્ટ સેકન્ડ થર્ડની વાત કરું છું રાઉન્ડ વનમાં ફીસ પે કરી દીધી ઓકે અને ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ મતલબ બીજા રાઉન્ડમાં એને જવું જ નથી ઓકે તો ના જાય રાઉન્ડ ટુ માને જવાની જરૂર જ નથી મતલબ તમારી પ્રોસેસ અહીંયા પતી ગઈ આજે તમે એડમિશન લેટર ડાઉનલોડ કરી દો કોલેજમાં રિપોર્ટિંગ કરી દો પતી ગયું તમારે પછી એસી પીડીસીનું પોર્ટલ ઓપન કરીને જોવાની જરૂર જ નથી કે એની અંદર શું ચાલે છે અમુક સ્ટુડન્ટ પાછા એવા બી હશે બે દિવસ થશે તો ઓપન કરીને જોશે કે લાવ જોઈએ એસીપીડીસી શું નવું આવ્યું પણ તમારી પ્રોસેસ અહીંયા પતી ગઈ તમારું એડમિશન થઈ ગયું કન્ફર્મ થઈ ગયું બરાબર હવે તમારે પણ પર ફોકસ કરવાનું છે હવે એસીપીડીસીનું પોર્ટલ તમારે ભૂલી જવાનું કોને કે જેને આગળ રાઉન્ડમાં જવું નથી એની વાત કરી કે કેસ પ્રૂફ શું થશે કે ફીસ પે કરી દીધી પણ નેક્સ્ટ રાઉન્ડમાં જવા માંડ જવા માગે છે તો યસ યુ કેન તમે જઈ શકો છો વોટ અબાઉટ દેટ ફી મતલબ જે તમે દસ હજાર ટોકન ફી ભરી એનું શું અથવા પાંચસો ભરી એનું શું તો એ જે તમારી ટોકન ફી છે તમારી નેક્સ્ટ રાઉન્ડની અંદર શું ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે એટલે એ કંઈ જવાનું નથી વોટ અબાઉટ રાઉન્ડ વન સીટ તમને રાઉન્ડ વનની અંદર જે બી કોલેજ મળી હોય છે ફોર એક્ઝામ્પલ એક્સ વાય ઝેડ કોલેજ મળી તો એનું શું તો એના નીચેની લાઈન વાંચો ઇફ ન્યૂ સીટ અલોટેડ ઇન રાઉન્ડ ટુ મતલબ તમને એક્સ વાયઝેડ કોલેજની અંદર મળ્યું અને રાઉન્ડ ટુની અંદર તમને એ બી સી કોલેજની અંદર મળ્યું તો તમારી જે ફર્સ્ટ રાઉન્ડની અંદર જે કોલેજમાં મળ્યું હતું એ આપોઆપ કેન્સલ થઈ જશે અને તમારું સેકન્ડ રાઉન્ડ વાળું રિઝલ્ટ શું થશે વેલિડ ગણાશે એટલે જેને બી રાઉન્ડ ટુમાં જવાનું હોય એ વિચારી લેજો કે તમારે કઈ કઈ કોલેજમાં જવું છે એટલી જ ચોઈસ ફિલિંગ કરવાનું અને જો તમને સેકન્ડ રાઉન્ડમાં નથી મળતું ઇફ ન્યૂ સીટ ઇઝ નોટ અલોકેટેડ ઇન રાઉન્ડ ટુ ધેન બીજી નવી કોઈ સીટ ના મળી તો તો તમારી રાઉન્ડ વનની એઝ ઇટ ઇઝ રહેશે ઓકે કેમ કારણ કે તમે ફી શું કરી હતી પે કરી હતી ક્લિયર હવે હવે ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે તમને કેસ થ્રી વાત કરીએ કે તમે ફર્સ્ટ રાઉન્ડની અંદર ફી પે કરી નથી પણ તમારે સેકન્ડ રાઉન્ડમાં જવું છે તો યસ યુ કેન પણ જો સમજો આમાં સેક આમાં રિસ્ક શું થશે કે જો તમને સેકન્ડ રાઉન્ડમાં સીટ મળી તો તો ઓકે જ છે તો તમારું ત્યાં કન્ફર્મ કરીને જે તમારે પ્રોસેસ કરવાની છે કરી શકશો પણ જો સીટ ના મળી તો ફર્સ્ટ રાઉન્ડમાં જે તમને સીટ મળી હતી એ બી તમને પાછી મળશે નહીં કેમ કારણ કે તમે ફીસ જે હતી એ પે કરી નથી આઈ હોપ હવે તમને બધું જ ક્લિયર થઈ ગયું હશે તમારા જે બી ડાઉટ હતા એ બધા ક્લિયર થઈ ગયા હશે એમ છતાં બી જો કોઈ ડાઉટ હોય તો જરૂરથી અમને જણાવજો અમે તમને હન્ડ્રેડ પર્સન્ટ હેલ્પ કરવાનો ટ્રાય કરીશું તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી શેર કરજો જેથી અમારા જે બી ટોપિકમાં ડાઉટ હોય ક્યાંય બી કન્ફ્યુઝન હોય બધું ક્લિયર થઈ જશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો